स्वागत छे। तो विद्यार्थी मित्रों, आजे हूँ धोरण 9 मां विषय हिंदी मां चैप्टर नंबर 5 स्वराज की नींव विषय आज आपणे भणीशुं। एना लेखक छे विष्णु प्रभाकर। तो आज एक आ पाठ छे कोना ऊपर लेवामां आव्यो छे, स्वराज की नींव गद्य पाठ छे। तो ए छे एमां अमुक पात्र भजवामां आव्या छे। तो एमां मेन छे कोण छे, राणी लक्ष्मीबाई। तो राणी लक्ष्मीबाई आमां आ पाठનો સાર એવો કહેવામાં આવ્યો છે કે રાણી લક્ષ્મીબાઈને એ જોઈને નિરાશ થઈ ગઈ છે કે ઝાંસી, કલ્પી અને ગ્વાલિયરે જે સ્વાતંત્ર્ય સેનાના જે એના હાથમાંથી જતા રહ્યા છે, તો એને એ અને એને ખાલી એના પાસે ફક્ત કયો રહ્યો છે, શું રહ્યો છે, ફક્ત ગ્વાલિયરનો કિલ્લો જ એના હાથમાં રહ્યો છે। તો એને એ વાતનું દુઃખ છે કે મારા બધા રાજ્યો મારા હાથમાંથી જતા રહ્યા છે। રાણી લક્ષ્મીબાઈ કોઈ પણ ભોગે જે એના હાથમાંથી ઝાંસી પાછી મેળવવાનો એ શું કરે છે, નિશ્ચય કરે છે। રાણીને એ વાતનું દુઃખ છે કે એમની સેનાના મોટા ભાગના યોદ્ધાઓ છે, રાવ સાહેબ છે, નબાદના નવાબ છે, રઘુનાથ છે, તો વગેરે આટલા મોટા યોદ્ધા છે, છતાં તેઓ કંઈ કરી શકતા નથી, વિલાસમાં ડૂબેલા છે, એમની પાસે શક્તિ છે પણ શક્તિ કાઢતા નથી, તે યુદ્ધમાં જવાની જે આપણા જે સ્વરાજ પાછળ રહ્યા છે એને પાછું મેળવવાની જગ્યાએ એ એમ કે સત્કાર સમારામ કરે છે, એમ કે શ્રીખંડ લાડુ આ બધું એમ કે તેઓ બનાવે છે, એમાં મગ્ન છે, એમાં જે એમના જમવાના છે બધા પ્રોગ્રામ એમાં અત્યારે મગ્ન છે, પરંતુ એનામાં જે શક્તિ છે સ્વરાજ મેળવવાની એ અત્યારે કાઢતા નથી। તો એમ કે કિલ્લો એના હાથમાં છે છતાં તેઓ કશું કરી શકતા નથી। તો રાણી લક્ષ્મીબાઈને બે સખી હતી, જુહુ અને મુંદન। તો જુહુ છે એ રાણી લક્ષ્મીબાઈની સખી છે, એ જુહુ છે જે એ સેનાપતિ તાત્યાને ચાહે છે, અને જે મુંદર છે એ રઘુનાથને ચાહે છે। જુહી સારી નર્તકી પણ છે, પરંતુ એમ કે એ વિલાસીઓના મનોરંજન માટે નૃત્ય કરી શકતી નથી, અને સ્વરાજ્ય માટે તે પોતાના પ્રેમને પણ સ્વરાજ્ય માટે એ પોતે જે એના પ્રેમને છે એને પણ ઠોકર મારે છે, એ જે સ્વરાજ્યને વધારે મહત્વ આપે છે, પ્રેમને વધારે મહત્વ આપતી નથી। મુંદર પણ યુદ્ધમાં રાણી લક્ષ્મીબાઈની જોડે જ રહેવા ઈચ્છે છે, અને એ પણ એમ જ કહેવા માંગે છે કે મારે પ્રેમ કરતાં મારે સ્વરાજ્ય વધારે વાલું છે, અને યુદ્ધમાં તોપખાનાની જવાબદારી જુહી સ્વીકારે છે। તો રઘુનાથને રાણી વ્રતમાં કે એમ કોઈ પણ ભોગે એમ કે છે આટલા સ્વરાજ્ય મારે જતા રહ્યા, પણ આ સ્વરાજ્ય મારે પાછું તો લેવું જ છે, તો યુદ્ધ માટે જાય છે। તો એમને ચિંતા અંદરથી એવી થાય છે કે યુદ્ધમાં ક્યાંય મારી વીરતા કલંકિત ન થાય, હું ક્યાંય હારી ના જાઉં, મને એ વાતની ચિંતા થાય છે। તો બાબા ગંગાદાસે રાણી લક્ષ્મીબાઈને કહે છે કે ફક્ત સેવા, તપસ્યા અને બલિદાનથી સ્વરાજ્ય મળી શકે છે, સેવા કરો, તપસ્યા કરો, એનાથી પણ સ્વરાજ્ય મળી શકે છે। સ્વરાજ્ય પ્રાપ્તિ કરતાં વધારે મહત્વ તો સ્વરાજ્યની સ્થાપના કરવી અને એને તૈયાર કરવાના પથ્થરો મૂકી અને સ્વરાજ્યના પાયાના જે પથ્થરો મૂકવાના છે એ વધારે મહત્વનું છે, તો એના માટે તમે તૈયાર રહો। તો એના માટે લક્ષ્મીબાઈ, જુહી અને મુંદર વગેરે સ્વરાજ્યના પાયાના પથ્થરો બનાવવા માંગતા હતા। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠનો સાર છે એમાં એમ કહેવા માંગે છે કે જે રાણી લક્ષ્મીબાઈ છે સ્ત્રી છે, છતાં એનામાં કેટલી હિંમત છે, જે પેલાના પેશવાના એના જે બાબા રાવ સાહેબ છે, તો એ પુરુષ થઈને પોતે સ્વર રાજ્ય એમ કે પ્રાપ્ત કરી નથી શકતા, તો જો રાણી લક્ષ્મીબાઈ છે તો એનામાં કેટલી વીરતા, એનામાં કેટલી સાહસ છે, તો એ જે એમ કે સ્વરાજ્ય લેવા માટે કેવા કેવા યુદ્ધમાં જવા તૈયાર થઈ જાય છે, પોતાનું બલિદાન આપી દે છે એમ કે, તો એના માટે તૈયાર થઈ જાય છે। તો આવી રાણી લક્ષ્મીબાઈનો આવો એક પાઠ છે, તો એના વિશે આપણે ભણીશું, થોડાક આપણે લેખન પરિચય જોઈ લઈએ। તો વિષ્ણુ પ્રભાકર, વિષ્ણુ પ્રભાકર કા જન્મ મુજફ્ફરપુર જિલ્લે કે મીરનાપુર ગામ મેં હુઆ થા। વિષ્ણુ પ્રભાકર નો જન્મ મુજફ્ફરપુર જિલ્લાના મીરનાપુરના ગામમાં થયો હતો। इन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की थी। इन्होंने पहला भी शिक्षण પોતાના ગામડામાં લીધું અને આગળ ભણતર એને આગળ પ્રાપ્ત કર્યું। કઈ વર્ષો તક પંજાબ સરકાર की સેવા કરને કે
बाद सन 1974 से दिल्ली आ गए। कया कई वर्षों सुधी पंजाब सरकार की सेवा करी अने सन 1974 में दिल्ली में आ गया अने त्यांथी दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लगे। त्यांथी तेओ दिल्ली रही अने पूर्ण समय सुधी साहित्य सेवा में लागी गया छे। आपने कहानी, उपन्यास, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखाचित्र आदि विधियों से पर्याप्त मात्रा में लिखा है। आपकी प्रमुख रचनाएं ढलती रात, स्वप्नमयी, शंकर के बाद, नवप्रभा, डॉक्टर प्रकाश और परछाइयां, बालक एकांकी, अशोक, जाने अनजाने, आवारा मशीन आदि आ बधा एमने के पाठ गद्य के बधा उपन्यास नाटक बधुं लखेलुं छे। तो विष्णु प्रभाकर की रचनाओं में प्रारंभ से स्वदेश प्रेम और राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है। तो ये विष्णु प्रभाकर की रचना छे, वह प्रारंभ थी પોતાના स्वदेश प्रेम और राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहे छे। स्वतंत्रता प्राप्ति के बाद आपने आकाशवाणी के दिल्ली केंद्र में नाटक निर्देशक के पद पर काम किया। बाद में स्वतंत्र लेखक को अपनी जीविका का साधन बना लिया। आपका समस्त साहित्य मानवीय अनुभूतियों से जुड़ा हुआ है। आपकी रचनाओं और रोचकता एवं संवेदनशीलता सर्वत्र व्याप्त है तथा भाषा समझ व सरल है। तो एमना विषय थोड़ी आपने माहिती आपी छे। हवे एम के छे कि पाठ में शुं कहेवा मांगे छे। प्रस्तुत एकांकी स्वराज्य की नींव में प्रथम स्वतंत्र संग्राम 1857 का जो प्रथम स्वतंत्र संग्राम थयो में रानी लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया। आप जो प्रथम 1857 में जो विप्लव थयो एमा रानी लक्ष्मीबाई नो त्याग और संघर्ष नो वर्णन करवामां आव्युं छे। स्वराज्य की नींव रखने में स्त्रियों की महत्वपूर्ण भूमिका रही है। आमां स्त्रियों ने ज वधारे महत्वपूर्ण भूमिका छे एने स्वराज्य माटे जे साहस कर्युं छे ई बतावामां आव्युं छे। प्रस्तुत एकांकी के पात्र स्वराज्य की नींव के पत्थर हैं जिनके त्याग, तपस्या और बलिदान के द्वारा भले ही स्वराज्य प्राप्त नहीं हुआ लेकिन वह स्वराज्य की नींव का पत्थर बनकर जनमानस में देश प्रेम और नवजागरण की भावना जगाने में अपनी सार्थकता समझते हैं। तो कि भले ही तपस्या करी, त्याग, तपस्या ने बलिदान द्वारा भले स्वराज्य प्राप्त न हो परंतु यह स्वास्थ्य स्वराज्य नींव नो पत्थर बनी अने जनमानस देश प्रेम में नव जागरण की भावना एम के जगाड़ी छे। तो विद्यार्थी मित्रों आ एक नाटक ज केवामा नाटक जेवुं छे कारण के रानी लक्ष्मीबाई छे जूही छे ना अने पात्र छे बराबर कया रानी लक्ष्मीबाई जूही मुंदर रघुनाथराव तात्या अने सेनानायक तो एक प्रकारनो नाटक ज छे बराबर। तमे नाटक पण भजवी शको। तो आपणे अंदर ध्यान रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है। रंगमंच जैसे नाटक नो जे स्टेज हुए ने ते युद्ध भूमि नो दृश्य अंकित करवामां आव्युं छे। युद्ध भूमि केप कई पासी लगा हुआ है। महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है। बाजू बाज केप त्यां राखवामां आव्युं छे। राणी लक्ष्मीबाई छे एनो तंबू एक बाजू देखाय छे। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती हैं। तो पर्दा ने लगेवा मांगे छे त्यांथी महारानी लक्ष्मीबाई पोतानी सखी जूही नी साथे उत्तेजित अवस्था में मंच पर એટલે સ્ટેજ પર આવે છે। दोनों लाल कुर्ती से सैनिकों के वेशभूषा में बनने जे लाल कुर्ती सैनिकों हो एना वेशमां छे। लक्ष्मीबाई मेरे देखते देखते क्या से क्या हो गया जूही मारा ने जोता जोता एक के मारा सो थई गई जूही झांसी कालपी ग्वालियर कहाँ गई परंतु मंजीने के पास आकर भी हर बार जूही चली जाती है। मंजिल यानी कि लक्ष्य लक्ष्य આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોય કે આપણે કંઈક આગળ વધવું છે તો આપણું લક્ષ્ય હોવું જોઈએ તો તમે આગળ વધી શકો બાકી તમે આગળ વધી શકો નહીં। તો કે મહારાણા ઝાંસી કાલપી ગ્વાલિયર આ જે બધા રાજ્યો હતા એ કે લક્ષ્ય ને રાખેલા કે લક્ષ્ય આગળ તો છોતા એમ કે દૂર જતા રહ્યા કોને કહે છે જૂહીને કહે છે। સ્વરાજ્ય કો આતે કોઈ દેખતી હું પરંતુ દૂસરે ક્ષણ માર્ગ પર હિમાલય અડ જાતા હે હું કે સ્વરાજ્ય ને આ નજીક આવતા જોઉં છું કે હવે આપણે આને જીતી લેશું
પરંતુ એમને છે કે બીજી બીજી ક્ષણમાં રસ્તામાં હિમાલય અટ જાતા હે હિમાલય અટ જાતા હે તો મુહાવરે છે છતાં એમ કે જે રાવ સાહેબ છે રક્તમંડળની છાયામાં શાંતિથી ભોગ વિલાસથી
તો કે આવેશમાં આવતા આવતા અચાનક શું થઈ જાય છે મૌન થઈ જાય છે તો જુઈ કુછ કરને કે લિયે મુહ ખોલતી હૈ જુઈ કે બોલવા માટે હોડું ખોલે છે કે મહારાણી ફિર બોલતી હૈ પાછી મહારાણી બોલે ઉઠે છે જુઈ જુઈ મેને પ્રતિજ્ઞા કી થી કે મેં અપની ઝાંસી નહીં દૂંગી લેકિન ઝાંસી હાથ સે નિકલ ગઈ હાથ સે નિકલ ગઈ निकल गई तो अर्थ से अपने बस में न रखना खास कार्य की
જીવ કા પથ્થર બનના તો કે એના માટે આપણે એવું નથી જરૂરી કે સ્વરાજ્ય પ્રાપ્તિ માટે બસ સ્વરાજ્યની સ્થાપના કરવી છે આપણે એના માટે આધાર બનવો છે ભૂમિ તૈયાર કરવી છે તો એના એ સ્વરાજ્યની જીવ કા પથ્થર બનના તો કે શું કરવાનું છે કિસી ખાસ કાર્ય માટે કાર્યની શરૂઆત કરવાની છે આપણે કોઈ ખાસ કાર્યની શરૂઆત કરવાની છે એવું નથી કે આપણે સ્વરાજ્ય તરફ મેળવી જ લેવાનું છે લેકિન જીવ કે પથ્થર બનને છે અમે કોણ રોક શકતા તો કોઈ ખાસ કાર્યની શરૂઆત કરે છે તો એના માટે આપણને કોણ રોકી શકે વો અમારા અધિકાર એ જ આપણો અધિકાર છે शाबाश मेरी कर्नल तुम लोगों से मुझे यही आशा है तो कि शाबाश शाबाश कर्नल मने आ तुम्हारा लोगों माते आज मने आशा छे कि तुम्हें कई करी सकसो हूं एकली करू छु तो मने तो मारा पर तो गर्व छे कि हूं कई करीस पर मने तुम्हारा पर पण विश्वास आवे गयो कि तुम्हें लोगों पर कई आगळ करशो जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही हैं वो निश्चय ही महान होगा અને જે સર્વ સ્વરાજ્ય જે કોઈ આપણે ખાસ કાર્ય કરી છે અને એમાં જો તમારા જેવી નારીઓ એટલે કે સ્ત્રીઓ જોઈને વગર વધારવા જાય છે તો એ મહાનની વાત છે આ નિશ્ચય જે આપણે કર્યો છે મહાન છે મુજે ઇસ વાત કી ચિંતા નહીં હૈ કે વો મેરે જીવન કાલ મેં આતા હૈ યા નહીં આતા લેકિન મુજે ઇસ વાત કા દુઃખ અવશ્ય હૈ કે હમારે પાસ શક્તિ હૈ ફિર ભી હમ દુર્બલ તો કે મને એ વાતની ચિંતા નથી કે મારા જીવન કા વો મેરે જીવન કા મારા જીવનમાં આવે છે યા નહીં આવે છે કે નથી આવતું લેકિન મને પરંતુ મને એ વાતનું દુઃખ છે કે આપણા પાસે શક્તિ છે પરંતુ આપણે દુર્બળ છીએ આપણે એના માટે સક્ષમ નથી અમારે પાસ તાત્યા જેસે સેનાપતિ હે ફિર ભી હમારી સેનામાં અનુશાસન નહીં હે હમારે પાસ ગ્વાલિયર કા કિલ્લા હે ફિર ભી હમ કુછ નહીં કર પા રહે હૈ ક્યા જાનતી હો ક્યા તો કે આપણા પાસે મને એ વાતનું દુઃખ છે કે આપણા પાસે શક્તિ છે પરંતુ આપણે શું છે દુર્બળ છે એના માટે સક્ષમ નથી તો કે આપણા પાસે તાત્યા જેવા સેનાપતિ છે એના જેવો સેનાપતિ કોઈ હોય નહીં એવા આપણા પાસે સેનાપતિ છે ફિર ભી પરંતુ આપણા પાસે એમ કે અમારી આપણી સેનામાં અનુશાસન નથી આપણી પાસે બાલ્યનો કિલ્લો છે પરંતુ આપણે એના માટે કંઈ કરી શકતા નથી તો શું તું જાણસ કેમ તો જોહી કે છે જાણતી હું મહારાણી હમ વિલાસતામે ડૂબ ગયે તભી મુસ્કુરાતે મંદર વહાં પ્રવેશ કરતે તો જોહી કે છે કે જાણું છું મહારાણી આપણે કદાચ વિલાસમાં ડૂબી ગયા છે ત્યાં જ એને બીજી સખી મુંદર હસતા હસતા પ્રવેશ કરે છે મુંદર કોણ કહેતા હૈ કે હમ વિલાસતામાં ડૂબ ગયે કોણ કહે છે કે આપણે વિલાસતામાં ડૂબી ગયા છે વિલાસતામાં ડૂબે હે રાવશાર બાલાકી નવાબર સેનાપતિ તાત્યા તો કે કોને કીધું કે આપણે વિલાસતામાં ડૂબેલા છે આપણે એશો આરામ ભોગવી છે તો એશો આરામ જે વિલાસતામાં ડૂબેલા છે એ તો છે કે રાવશાર બાલાકી નવાબ અને સેનાપતિ તાત્યા આ લોકો વિલાસતામાં ડૂબેલા છે આપણે નથી કે જોહી સરસા અચાનક નહીં મુંદર સેનાપતિ નહીં નહીં મુંદર સેનાપતિ નહીં મુંદર મુસ્કરાતે ઓ સમજી તું તો ઉનકા પક્ષ લોગી હી તો કે હા હા સમજી ગઈ તું તો એનો પક્ષ લઈ સકતે જોહી ડર સ્વર સે મે ઉસકો પક્ષ નહીં લીધી લેકિન જો તથ્ય તથ્ય યાની કી સચ્ચાઈ देश को अपना स्वामी मानती हूँ देश के लिए मैं सरदार गोविंद ठुकरा शक्ति हूँ
પણ ઠુકરા ચૂકી હું તો કે હા હું એને પ્રેમ કરું છું હું એને મારો સ્વામી માનું છું માનતી રહીશ પરંતુ એનાથી વધારે હું મહારાણીને સ્વામી માનીશ અને મહારાણીથી વધારે પણ હું મારા દેશને પોતાનો સ્વામી માનીશ અને દેશ માટે હું સરદારને પણ ઠુકરાવી દઈશ અને ઠુકરા ચૂકી હું અને અને હું ઠુકરાવી ચૂકી પણ છું તો કે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.